तो स्वागत है आपनું। શરૂઆત કરીશું બુલેટિન ટાઈમ ટાઈમની। તો હાલ દેશ અને દુનિયામાં કોરોનાના લાખો કેસો આવી રહ્યા છે, જેને પગલે મહારાષ્ટ્ર અને દિલ્હીની સરકારોએ પણ નિયંત્રણો લાદી દીધા છે। જો કે ગુજરાત સરકાર હજુ આ મામલે જાગી નથી, પરંતુ 29મી ડિસેમ્બરે કોરોના વિસ્ફોટ થતાં જ સરકાર દોડતી થઈ ગઈ છે। આવતીકાલે એટલે કે 31મી ડિસેમ્બરે કોરોનાની ગાઈડલાઇન્સ પૂરી થઈ રહી છે, જેને પગલે આજે આરોગ્યમંત્રીએ રાજ્યના 8 શહેરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ 7 જાન્યુઆરી સુધી યથાવત રાખવાની જાહેરાત કરી છે। તો આમ કોરોનાના કેસો વધ્યા હોવા છતાં નિયંત્રણો વધુ કડક નથી કર્યા। આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો અંગે તૈયારીઓને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ 1,10,000 બેડ ઉપલબ્ધ છે, જ્યારે 15,000 આઈસીયુ બેડમાંથી 7,800 બેડમાં વેન્ટિલેટર ઉપલબ્ધ છે। તો 500-1,500 બેડની હોસ્પિટલ ઊભી કરવાની તૈયારી ઓમિક્રોનના 97માંથી 41ને રજા પણ આપી દેવામાં આવી છે। તો ગુજરાતમાં 0.89% પોઝિટિવિટી રેટ છે, જે અન્ય રાજ્યોની તુલનાએ ઘણો ઓછો છે, જ્યારે 90 લાખ લોકોનું વેક્સિનેશન બાકી છે। કોવિડમાં અત્યારે ગુજરાતમાં ગઈકાલ સુધીમાં જે કેસો આવ્યા એ લગભગ 1902 જેવા કેસો હતા, અને એમાંથી ઓમિક્રોનના કેસો લગભગ 97 જેવા હતા। એમાંથી ઓમિક્રોનમાં 41 લોકો ડિસ્ચાર્જ થયા છે કે જેઓ નેગેટિવ થઈ ગયા છે। હોસ્પિટલાઇઝ જે કેસોની સંખ્યા છે એમાં સ્ટેબલ 155 કેસ છે, અને વેન્ટિલેટર દર્દી એ 29/21ની સ્થિતિએ 11 જેટલા કેસો છે, અને સ્ટેબલ દર્દીઓની સંખ્યા 1,891 જેટલી છે। આપણે 1/12 થી 30/12 સુધીમાં 3,030 જેટલા દર્દીઓ આપણે કોવિડના શોધ્યા, એમાંથી 24ના ડેથ પણ થયા છે। કોર્પોરેશનમાં એક્ટિવ કેસ આજની તારીખે 1429, અને જિલ્લાના જે એક્ટિવ કેસ છે એ 473 જેટલા છે। આપણા ત્યાં આખી કોવિડની પરિસ્થિતિ, જે બીજી લહેર અને આ સંભવિત જે ત્રીજી લહેર છે, રાજ્ય સરકારે એની પૂરતી તૈયારીઓ કરી છે। ટોટલ વેન્ટિલેટર બેડ આપણી પાસે 78,27, આઈસીયુ 16,032, ઓક્સિજન બેડ 55,284, અને લગભગ કુલ બેડની સંખ્યા આપણા ત્યાં ગુજરાતની અંદર 1,10,000 બેડ એટલા દર્દીઓ આવે ત્યાં સુધી બિલકુલ ચિંતા વગર આપણે એમને રાખી શકીએ એ રીતની તૈયારી કરી છે। દેશની બહારથી આવતા જેટલા પણ મહેમાનો હોય, ગુજરાત માટે મહેમાનો છે અને ગુજરાતના મહેમાનો હોય એટલે એમની સુરક્ષા માટે એનું RT-PCR ટેસ્ટ અને એના સોશિયલ ડિસ્ટન્સિંગમાં એને સેફલી આ આખી ઇવેન્ટમાં ભાગ લે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકારે વિચારી રાખેલી છે અને તૈયારીઓ પણ કરી દીધી। પરંતુ જો આપણે એવું વિચારીએ કે ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ના થાય, લોકો મૂડી રોકાણ ના કરે, એ માનસિકતામાંથી આપણે બહાર આવવાની જરૂર છે। આપણે માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે આપને પરંતુ આ પરિસ્થિતિની અંદર પણ ક્યાંક સામાજિક મેળાવડાઓ પણ થતા હતા, ક્યાંક ધાર્મિક મેળાવડાઓ થતા હતા, ક્યાંક જાહેરની અંદર રોડ ઉપર જાનૈયાઓ વરઘોડા પણ કાઢતા હતા। એટલે આ એક સામાન્ય પરિસ્થિતિમાંથી આ છેલ્લા 2-3 દિવસમાં ક્યાંક આપણને પીક ઉપર જતી પરિસ્થિતિનો અહેસાસ થઈ રહ્યો છે। પરંતુ પૂર્વ આયોજિત જે કાર્યક્રમ છે એ રાજ્યની બહેતરી માટે છે, રાજ્યના ઉદ્યોગો અને રોજગારી માટેનો છે। એટલે એના માટેની જે દિલ્હી મંત્રાલયની અંદર આપણે જે જાણ પણ કરી છે કે આ રીતનો વાઇબ્રન્ટ સેમિનાર આપણે ગુજરાતમાં થઈ રહ્યો છે, બહારના મહેમાનો આવી રહ્યા છે, તો એ ગાઈડલાઇન્સની અંદર કોઈ નાનો મોટો ફેરફાર કરી એ મહેમાનોને આવકારવા ગુજરાત આતુર છે, તો એ બાબતે આપની યોગ્ય સૂચના મળે।